ગરમીમાં ઠંડક આપવા પ્રાણીઓ માટે અલાયદા વ્યવસ્થા. કાળજાળ ગરમીમાં ઠંડક આપવા અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રહાલય ખાતે પ્રાણીઓ માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. ઉનાળો આવી ગયો છે, ગરમીની શરૂઆત થઈ છે, જેનાથી બચવા માટે લોકો એસી અને ઠંડા પીણાનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રહાલય ખાતે અબોલ પશુ પક્ષીઓને ગરમીમાંથી બચાવવા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ઉનાળાની ઋતુ ચાલી રહી છે, લોકો ગરમીથી બચવા માટે એસી ને કૂલર પંખાનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં રહેલા પ્રાણીઓને ગરમીથી બચાવવા માટે ખાસ કૂલર અને પાણીનો છંટકાવ કરી ઠંડક આપવામાં આવી રહી છે, જેમાં ઝૂ, નોકટર્નલ હાઉસ અને સર્પગૃહ સહિતના સેક્શનમાં કુલ 25 કૂલર રાખવામાં આવ્યા છે અને પાણીનો છંટકાવ પણ કરવામાં આવે છે. તો બીજી તરફ ગ્રીન જાળી પણ લગાવવામાં આવી છે, જેનાથી પ્રાણીઓને ગરમીમાં ઠંડક આપી શકાય અને તેમાં પણ ખાસ કરીને વાઘ માટે કે જે ગરમીમાં ઠંડક વગર નથી રહી શકતા તેના પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આ વિશે જૂના ડાયરેક્ટર આર કે સાહુએ વિશેષ માહિતી આપી હતી. કાંકરી પ્રાણી સંગ્રહાલયની અંદર આપણે વિશેષ વ્યવસ્થાઓ કરીએ છીએ, ખાસ કરીને ગરમીથી કોઈ પ્રાણી તકલીફ ના પડે એ માટે આપણે 25 જેટલા કુલ લગાવ્યા છે. જીઓથર્મલ એરિએશન્સની વ્યવસ્થા છે નોક્ટર્નલ ઝૂમાં, અને ગ્રીન નેટ પણ લગાવી છે, અને 25 કૂલર લગાવ્યા છે, અને પાણીનો છંટકાવ પણ કરવામાં આવે છે. અગર જ્યારે બહુ ગરમી વધે, 45 ડિગ્રીથી ઉપર જાય, ત્યારે આપણે એન્ટી સ્ટ્રેસ મેડિસિન પણ પાણીમાં નાખીએ છીએ. બધા એનિમલ્સ જે છે એ અંડર ઓબ્ઝર્વેશન્સ છે, અને પ્રાણીઓને, બાંદરાઓના બીજા પ્રાણીઓને તરબૂજ અને શક્કર ટેટી ગમતી હોય તો એ પણ આપવામાં આવે છે. રેપ્ટાઇલનો ફૂડ વધી જાય છે, એ માટે વધારે ફૂડ આપીએ, જ્યારે મેમલ્સનો ફૂડ ઓછો થઈ જાય છે. તો બધા પ્રાણીઓને અંડર ઓબ્ઝર્વેશન રાખ્યા છે, બધા પ્રાણીઓ અત્યાર સુધી સ્વસ્થ છે. ગરમીથી પ્રોટેક્શન માટે આ પ્રકારની વ્યવસ્થા કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં કરવામાં આવી છે. થેન્ક યુ. Okay.